નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આખડા ઘુણસોલ ધાનેરા રોડના વ્હાઇટનિંગ અને સ્ટેન્ડરિંગના કામો નખાતમુહૂર્ત સમારોહ યોજાયો. રોડ અકસ્માતમાં કોઈના સ્વજનનું મૃત્યુ ન થાય તેની ચિંતા રાજ્ય સરકારે કરી છે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લામાં 500 કરોડથી વધુના વિકાસમાં પ્રગતિ હેઠળ છે. કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત રાજસ્થાન દિલ્હીથી સુધી જતા હાઇવે માર્ગને જોડતા આ માર્ગથી 2 લાખ લોકોને ફાયદો થશે. જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં આજરોજ આખડા ખાતે આખડા ઘુણસોલ ધાનેરા રોડના વાઇડનિંગ અને સ્ટ્રેન્ડનિંગના કામોના ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિકાસ કામોની તકતી અનાવરણ કરી જિલ્લાવાસીઓને વિકાસ કામોની ભેટ અર્પણ કરી હતી. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તાંતરના 27 કિલોમીટર લંબાઈ ધરાવતા અને જિલ્લા કક્ષાના મુખ્ય માર્ગ એવા આખડા ઘુણસોલ ધાનેરા રોડની હયાત પહોળાઈ 3.75 મીટર અને સિંગલ લેનમાંથી ડબલ લેન 7 મીટર પહોળો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 44.56 કરોડની મંજૂરી અપાઈ છે. આ રસ્તો આજુબાજુના 10 થી વધુ ગામોને જોડતો મુખ્ય રસ્તો છે, જેના થકી ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ સહિત 2 લાખ લોકોને ફાયદો થશે. વધુમાં રસ્તો રાજસ્થાનથી દિલ્હી સુધી જતા હાઇવે માર્ગને જોડે છે, જેથી જિલ્લાને વિકાસને નવી ગતિ મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જિલ્લાવાસીઓને અભિનંદન આપતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે રાજ્ય સરકાર છૂટા હાથે નાણાં આપી રહી છે. રોડ અકસ્માતમાં કોઈના લાડકવાય ન છીનવાય અને તેની ચિંતા પણ રાજ્ય સરકાર કરી છે. જિલ્લામાં પાણીના તળ ઊંડા ઉતર્યા હોવા બાબતે અને જમીનની ફળદ્રુપતા ઘટી હોવા અંગે ચિંતા વ્યક્ત કરતા અધ્યક્ષશ્રીએ જળસંચય અને વૃક્ષારોપણ પર ભાર મૂક્યો હતો અને જમીનની જીવંતતા સાચવવા પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી હતી. અધ્યક્ષશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પાડ પેડ માકે નામ અભિયાનમાં જોડાવવા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ધરતીને પુનર્જીવિત કરવા માટે જાપાનના જર્મનીના સહયોગથી આગામી સમયમાં થરાદ ખાતે અદ્યતન લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન આવશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્યનું બજેટ કદ આજે 26,000 કરોડથી વધી 3,32,000 કરોડ થયું છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાને પણ મળ્યો. આજના દિવસે 500 કરોડથી વધુના વિકાસ કામો જિલ્લામાં પ્રગતિ હેઠળ છે. અનેક ક્ષેત્રે જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં છેવાડાના માનવી સુધી વિકાસ કામો પહોંચ્યા છે. બનાસકાંઠા જિલ્લો વિકાસમાં પાછળ ન રહી જાય અને પાણીદાર બને એ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણે રોડ રસ્તા રાષ્ટ્રની સંપત્તિ છે, તેને જાળવણી અને જતને આપણી નૈતિક ફરજ છે એમ જણાવી રોડ રસ્તાઓની જાળવણી કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. જ્યારે ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈએ ધાનેરા રાજસ્થાન અને દિલ્હીના સાંકળતા આ મુખ્ય માર્ગથી આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે, માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે ભારતની પહેલી પ્રાઇવેટ કે સરકારની કોઈની પણ નથી એવી આધુનિક લેબ આખા હિન્દુસ્તાનની હું કહું છું પહેલી લેબ બનવા જઈ રહી છે એ આપણા થરાદની અંદર આવતા મહિનાની અંદર એનું લોકાર્પણ આપણે કરીશું, જે માઇક્રો 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 લેવલ ઉપર પણ આ કામ કરી શકશે. બહુ અદ્ભુત કામ થશે, જે માનવતા માટે, જીવસૃષ્ટિ માટે ખૂબ મોટું આશીર્વાદરૂપ કામ એ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે, આ ભારતની ધરતી ઉપર થઈ રહ્યું છે. વિદેશના લગભગ 2 દેશના વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો, 2 વર્લ્ડની મોટી યુનિવર્સિટી એના સાયન્ટિસ્ટો એ પણ અહીંયા આવી ગયા છે. એમણે દુનિયાની અંદર, જર્મનીની અંદર જે હતું ટેકનોલોજી, જે ધરતીને ફરી પુનર્જીવિત કરવા માટેની, એના સાયન્ટિસ્ટોને અહીંયા લાવ્યા, એમણે એમને ગાઈડ કર્યા, અહીંથી લોકોને ટ્રેન કરવા ત્યાં મૂક્યા, ત્યાંથી ટ્રેન થઈ અને યુનિવર્સિટીની અંદરથી આપણે ત્યાં આવી ગયા છીએ. હવે એ કામને આગળ લઈને બનાસની ધરતી ઉપર કરી રહ્યા છીએ. આ કામ બહાર દેખાય એવું નથી, પરંતુ આ કામ એ આવનારી પેઢીઓ માટેનું કામ છે. આવતી પેઢીઓ ફરી સજીવન રહે, આવતી પેઢીઓ લાંબા સમય સુધી જીવી શકે એ માટેનું કામ છે. અને જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે સજીવન ખેતી માટેનું અભિયાન લીધું છે, રાજ્ય સરકારમાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રી એને મદદ કરી રહ્યા છે સતત, રાજ્યના ગવર્નરશ્રી પણ પોતે આ કામને આગળ વધવા માટે એક અભિયાન તરીકે લઈ રહ્યા છે. બધાએ ભેગા થઈને સમયસર આ કામને આગળ વધારવું પડે.
ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા બધા મિત્રો છીએ, એટલે તમને બધાને આ વાત કરી, માનીય મંત્રીશ્રીએ મને સન્માન કરીને એમની ટીમે અભિવાદન કર્યું, આપ સૌનો હૃદયથી આભાર માનું છું. પહેલાં તો રોડના કામ માટે ઘણા બધા લોકોને ફાયદો થશે, એના માટે ધાનેરા અને દિયોદર આ બંને વિધાનસભા વિસ્તારના બંને માન્ય ધારાસભ્યશ્રીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિસ્તારના પ્રજાજનોને અભિનંદન આપીશ કે એના કારણે કરીને તમને બંનેને ખૂબ મોટો ફાયદો આ બંને વિસ્તારમાં થશે. સરકારનો આભાર માનવો પડે કે લોકોના પ્રાણ ન જાય, લોકોને એક્સિડન્ટની અંદર લોકો મૃત્યુ ના પામે એના માટે પ્રાયોરિટી લઈને માન્ય કેસાજીભાઈએ વાત કરી નહીં કે અમે મુખ્યમંત્રીશ્રીને વાત કરી અને તાત્કાલિક આ લોકસભાની ચૂંટણી પહેલાં જ એને મંજૂર કરવાનું કામ કર્યું. તો લોકોના પ્રાણ બચે એના માટે કરીને સરકાર કેટલી ચિંતિત છે, સરકારને આ વિસ્તાર માટે કેટલી ચિંતા છે, એનું આનાથી મોટું બીજું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ ન હોઈ શકે કે રસ્તો તો છે પરંતુ પહોળો કરવો, લોકોની સુખાકારી રહે, અકસ્માત થાય નહીં, કોઈનો લાડકવાયો વેચાઈ ના જાય, કોઈનો લાડકવાયો જીવ ના ગુમાવવો પડે, હોન્ડા લઈને આવતા હોય સામેથી ગાડી આવી હોય કોઈ મૃત્યુ પામે તો એવું ન થાય, એટલા માટે કરીને રાજ્ય સરકારે આવડું મોટું કામ કર્યું, આટલાના પૈસા નાણાં આપણને મંજૂર કરીને આપ્યા છે. તો રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક હું આભાર માનીશ આપ સૌથી પણ. ગુજરાત સરકાર જ્યારે હું વિધાનસભામાં આવ્યો ત્યારે માત્ર 26,000 કરોડ રૂપિયા બજેટ હતું અને આજે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 3,32,000 કરોડ જે બજેટ હતું, એટલે સરકાર વિકાસના કામ માટે એક બાજુ ગુજરાત કેવી રીતે આગળ વધે, ગુજરાતમાં લોકોને રોજગારીથી માંડીને ઉદ્યોગથી માંડીને તમામ પ્રકારની સારી વ્યવસ્થા કેવી ડેવલપમેન્ટ થાય એ પ્રકારનું કામ ગુજરાત સરકાર કરે છે. પૈસા આવે અને એ પૈસાનો સદઉપયોગ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે કિસાનજીભાઈ જે ગણાવતા હતા, આજે 511 કરોડ રૂપિયાના કામ આજે બનાસકાંઠામાં નવા ચાલુ છે અને જલ્દીમાં જલ્દી પૂર્ણ થવાના છે એની મને ખાતરી છે. આજે એક વાતનો આનંદ છે, અમારા આદરણીય જે સમગ્ર રાજ્યની અંદર અમને બધાનું સંચાલન કરે છે, સમગ્ર ગુજરાતનું ન્યાય તરીકે તોલે છે એવા અમારા અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ હસ્તક આજે ખાતમુહૂર્ત થયું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે અહીંના જાગૃત લોકો આદરણીય કેસાજીભાઈ, આદરણીય માવજીભાઈ, અમારા સંસદ સભ્ય શ્રી રાત બધા જ લોકોએ આગેવાનોએ બધાએ રજૂઆત કરી હતી, શંકરભાઈ સાહેબે અનેક ફેર રજૂઆત કરી હતી. એના કારણે આ વિસ્તારની અંદર 44 કરોડ રૂપિયાનો રોડ જે 3.75 હતો એ હવે વધીને 7 મીટર થશે અને આ આ હાઇવેથી પહેલાં હાઇવે ઉધી એટલે 2 લાખ લોકો અહીં આગળ અહીં આવે છે, 2 લાખ લોકોનો તો સીધો ફાયદો થવાનો છે, એ સિવાય અનેક લોકોનો ફાયદો થવાનો છે જેના કારણે ઝડપી જે આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોજિસ્ટિક કોર્ટ પણ ઘટે અને સારી વ્યવસ્થા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર બનાસકાંઠાને આ જોડતો અગત્યનો એક રોડ એ બાબતે શુભકામનાઓ પાઠવી છે. શંકરભાઈ સાહેબે આજે અહીં ખાતમુહૂર્ત કર્યું છે અને મને ચોક્કસ ખાતરી છે કે ઝડપીમાં ઝડપી આ રોડ પૂર્ણ થશે અને લોકોને એનો ચોક્કસ લાભ મળવાનો છે.